महादेव नी दया छे ई अल्लाह नी दया छे मारी दृष्टि महादेव ने अल्लाह एक ज छे बोलो अल्लाह हू अकबर हर हर महादेव ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી નજીક હોવાથી હવે આ વિડિયો પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વાદ વિવાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. વિડિયોની વાત જાણે એમ છે કે રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના જંગલેશ્વરમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની આ સભાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સભાને સંબોધતા કહ્યું કે મારા પર મહાદેવ અને અલ્લાહની કૃપા છે અને મારી દ્રષ્ટિએ બંને એક જ છે. જ્યારે આ સભામાં મહાદેવ અને અલ્લાહની જય જયકાર પણ બોલાવી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુની સભાનો આ વિડિયો વાયરલ થતા આક્ષેપ અને પ્રત્યાક્ષેપો શરૂ થયા છે. ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજે આ મુદ્દામાં ઝંપલાવીને પ્રતિક્રિયા આપી છે કે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું. અલ્લાહ અને મહાદેવની ક્યારેય સરખામણી ન થાય કોંગ્રેસ દ્વારા આવા નિવેદન વારંવાર કરવામાં આવે છે. જુઓ, અલ્લાહ અને મહાદેવની સરખામણી કોઈ પણ કાળે થઈ શકે નહીં. કારણ કે જ્યારે ઇસ્લામનું અસ્તિત્વ નહોતું ત્યારથી મહાદેવ છે. બે વસ્તુ એની સરખામણી થાય, એક વસ્તુની સરખામણી થાય નહીં. મહાદેવ અનુપમ છે, એની ઉપમા કોઈની સાથે આપી શકાય નહીં. એમ જે ઇસ્લામની અંદર જે લોકો અલ્લાહને માને છે એની સરખામણી બીજા સાથે થઈ શકે નહીં. આ ચૂંટણીની અંદર વાણીવિલાસ છે મારી દ્રષ્ટિએ. અને આ જે એમણે સરખામણી કરી છે એમાં માત્ર હિન્દુઓનું અપમાન નથી કર્યું, એમણે મુસ્લિમોનું પણ એટલું જ અપમાન કર્યું છે. પહેલાં એ મૌલવીને જઈને તો પૂછી આવે કે તમે અજમેરની અંદર મહાદેવને જુઓ છો, પછી એ સોમનાથની અંદર અલ્લાહને જોવાની વાત કરે. એટલે આ એક પ્રકારનો વાણીવિલાસ છે. આજ સુધી કોંગ્રેસ અમારા ઉપર આક્ષેપ કરતી હતી કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી ધર્મનો આધાર લે છે. હવે આ સ્ટેટમેન્ટ સીધે સીધું ધર્મ સાથે જોડાયેલું છે. પોતે પ્રત્યાશી છે ત્યાં પૂર્વની અંદર રાજકોટની અંદર, તો ઇરાદાપૂર્વક કરવામાં આવેલું નિવેદન છે. વિડીયો વાયરલ થતા અને ભાજપે આપેલી પ્રતિક્રિયા મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. રાજ્યગુરુએ કહ્યું કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, એટલે સમગ્ર સભાનો એક નાનકડો વિડીયો વાયરલ કરી રહ્યો છે. હું સભામાં કોમી એકતાની વાત કરી રહ્યો હતો. ભાજપ પાસે બીજા કોઈ મુદ્દા ન હોવાથી તેઓ આવા વિડીયો વાયરલ કરીને ગતકડા કરી રહી છે. એ પ્રચારનો મુદ્દો બનાવે તો અમારો અમે એના ઉપર જવા માંગતા નથી. લોકોએ સમજવાની વાત છે કે એ લોકો પાસે કાંઈ નથી તમને દેવા માટે, ખાલી આ અમારા આ મુદ્દાઓ જ છે. તમારા મુદ્દાઓથી મોંઘવારીમાં ચૂલો નહીં જલે. અંતિમ પ્રશ્ન, એમાં સોમનાથ ને અજમેરનો કંઈક ઉલ્લેખ કરી રહ્યા છો, એ શું છે? હા, મેં કીધું ને કે તમારે ન્યા જોવા જોઈએ. સોમનાથમાં તમે આવો તો ત્યાં દર્શન કરીને તમારે એમાં અલ્લાહને જોઈને દર્શન કરવા જોઈએ. હું અજમેર જાઉં તો અજમેર હું ત્યાં જઈને એમાં હું મારો મહાદેવ એમાં નિહાળું. આ કોમી એકતાની વાત એમાં મેં કરી. હવે વિડિયો વાયરલ થયો અને વાદ વિવાદ શરૂ થયા, પણ ખરેખર વિડિયો શું હતો તે જુઓ. અમારામાં કેવા તો વાર્તા ચાલુ થાય તો એક ગરીબ બ્રાહ્મણ થી થાય. હું કાયમ કહું કે આ સમાજે મને વાર્તામાંથી બહાર રાખ્યો છે. એક ગરીબ બ્રાહ્મણ નહીં, ભૈરો બ્રાહ્મણ. એ મહાદેવની દયા છે, એ અલ્લાહની દયા છે. મારી દ્રષ્ટિએ મહાદેવ ને અલ્લાહ એક જ છે, એટલા માટે એક છે કે જ્યારે આપણું લોહી કાઢીને બીજાને ચડાવીએ ને ત્યારે માનવ બચી જાય છે. ન્યા કે અલ્લાહ ને મહાદેવની વાત થતી નથી. ઇન્દ્રનીલ રાજ્યગુરુની ભાવના સારી હતી, કોમી એકતાની વાત તેઓ કરતા હતા, પરંતુ તેનો સંદર્ભ વગરનો વિડિયો વાયરલ કરવાની રીત ખોટી છે. ચૂંટણીમાં મત મેળવવા માટે કોમી એકતાને તોડવાની વાત ખરેખર નિંદનીય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.